નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે એચઆઈનજી યુનિવર્સિટી દ્વારા જે રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે તો મિત્રો એમાં સી જીપીએ મોથી જે પર્સન્ટેજ કઈ રીતે ગણવા તેના રીંગે તો એચઆઈનજી યુનિવર્સિટી દ્વારા એક મહત્ત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે જે તમે સ્ક્રીન પર જોઈ શકતા છો અને અહીંયા જે પરિપત્રનો સંદર્ભ લેવામાં આવે છે તે બે હજાર અગિયારના પરિપત્રના આધારે તો વિષય છે સી જીપીએ મોથી ટકાવારીની ગણતરી અંગે તો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સીબીસીએસ ગ્રેડિંગ પેટર્ન અપનાવેલું હોય હવે દરેક સેમેસ્ટરમાં ગ્રેડિંગ પોઈન્ટના આધારે એસજીપીએ મિત્રો છે એસ અને છેલ્લા સેમેસ્ટરમાં સીજીપીએની ગણતરી કરી માર્કશીટમાં દર્શાવવામાં આવે છે તો તમારે છેલ્લા સેમિસ્ટ મિત્રો તમારે સીજીપીએ માર્કશીટમાં હશે જેથી એકથી દસ ગ્રેડિંગ સિસ્ટમ અપનાવેલી છે તો મિત્રો આ જે બે હજાર અગિયારથી અમરમાં આવેલી છે આ સિસ્ટમ તો તમે જોઈ શકો છો જ્યાં પરિણામ ગુણને બદલે ગ્રેડ પોઈન્ટના આધારે તૈયાર કરવામાં આવે છે તથા તકર દર્શાવવામાં આવતા નથી એટલે કે પર્સન્ટેજ પર્સન્ટેજ જે આવે તે દર્શાવવામાં આવતા નથી તો ત્યાં મિત્રો આ જે ટકાવારી ગણવા માટે નીચે મુજબની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો સીજીપીએ એટલે કે કમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવડી જે છે તે એનો મતલબ થાય તો તમારે સીજીપીએમાંથી ટકાવારી કઈ રીતે ગણવી તેની મિત્રો આપણે આ વિડીયોમાં લાઈવ પ્રૂફ સાથે ચર્ચા કરીશું તો જોઈ શકો છો લખેલું છે કે મેરવેલ સીજીપી ગુણ્યા દસ તો ઘણા બધા મિત્રો મિત્રો નાઇન પોઈન્ટ ફાઇવ કહેતા હોય છે પણ મિત્રો અહીંયા એચએનજી યુનિવર્સિટીની વાત કરતા હોઈએ છીએ તો જે શકો સીજીપીએ ગુણ્યા દસ તમારે કરવાનું રહેશે તો બાકી આપણે એક રિઝલ્ટમાં જે પર્સન્ટેજ સર્ટિફિકેટ મળે છે તેમાં પણ મિત્રો આપણે જે પ્રૂફ સાથે તમને બતાવીશું તો ચાલો આપણે તે જોઈ લઈએ તો ચાલો મિત્રો આપણે સીજીપીએમાંથી જી પી એમાંથી જે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તે જોઈએ તો અહીંયા એક મિત્રનો રિઝલ્ટ છે જેમાં સીજીપીએ છે આઠ પોઈન્ટ એકવીસ તો હવે તેને પર્સન્ટેજમાં કઈ રીતે કન્વર્ટ કરવા તેની માહિતી જોઈએ આવે તો આઠ પોઈન્ટ એકવીસ સીજીપી હશે તો તમારે કેલ્ક્યુલેટરમાં જઈ ઓપન કરી લેવાનું રહેશે જેમાં તમારે જે સીજીપીએ હોય તે ટાઈપ કરી લેવાના રહેશે તો ચાલો આપણે ટાઈપ કરી લઈએ જોઈ શકો છો આઠ પોઈન્ટ એકવીસ આપણે જે સીજીપી હતા તે ટાઈપ કર્યા ત્યારબાદ મિત્રો તેને ગુનાકાર કરવાનો રહેશે દસ તો ગુણ્યા દસ કરી દેવાનું રહેશે તમારે તો તમે અહીંયા જોઈ શકો બેસી પોઈન્ટ દસ મિત્રો જે છે તે સીજીપીએ તમારે અહીંયા ગણાશે અને મિત્રો એક પર્સન્ટેજ સર્ટિફિકેટ આવે છે તેની પણ તમને માહિતી આપીએ તો મિત્રો જોઈ શકો છો પર્સન્ટેજ સર્ટિફિકેટ જેમાં મિત્રો તમને સીજીપીએ અથવા પર્સન્ટેજ બંને લખેલું અહીંયા આપેલું જ હશે તો મિત્રો એ જ તમે જે આપણે ગણતરી કરી ગુણ્યા દસથી તે સાચી છે કે નહીં તેમાં મિત્રો આ પર્સન્ટેજ સર્ટિફિકેટ આવે છે તેની સાથે પ્રૂફ સાથે જોઈએ તો જોઈ શકો મિત્રો અહીંયા સીજીપી છે જે આઠ પોઈન્ટ પંદર છે તો ચાલો આપણે જે કેલ્ક્યુલેટરમાં આપણે જઈને તે ઓપન કરી જોઈએ તો આઠ પોઈન્ટ પંદર હતા મિત્રો આપણે આ પૂછી દઈએ ચાલો આઠ પોઈન્ટ પંદર જે સીજીપી હતા ગુણ્યા દસ કરીશું મિત્રો તો જવાબ આવશે એક્યાસી પોઈન્ટ પાંચ જોઈ શકો છો તમારા તો એક્યાસી પોઈન્ટ પચાસ મિત્રો અહીંયા ગણાતો હોય છે તો જે પર્સન્ટેજ સર્ટિફિકેટમાં માહિતી હતી તે જોઈએ હવે તો જોઈ શકો મિત્રો પર્સન્ટેજ સર્ટિફિફ સર્ટિફિકેટમાં મિત્રો અહીંયા જે પર્સન્ટેજ છે તે એક્યાસી પોઈન્ટ પચાસ જવાબ આવે છે એટલે કે મિત્રો તમારે જે સીજીપી આવ્યા હોય તેને ગુણ્યા દસથી ગુણાકાર ગણી કરવાનો છે એટલે કે જે તમારે સીજીપી હોય તેને ગુણ્યા દસથી કન્વર્ટ કરવાનો રહેશે તો જે તમારે જવાબ આવે તે તમારા પર્સન્ટેજ રહેશે તો આવી રીતે તમે સીજીપીએમમાંથી પર્સન્ટેજમાં કન્વર્ટ કરી શકો છો આસાનીથી અને મિત્રો આ જે પર્સન્ટેજ સર્ટિફિકેટ આવે તે તમને કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી મળતું હશે તો તે તમારે ફરજિયાત લઈ લેવાનું રહેશે તો મિત્રો આ રીતે તમે આસાનીથી સીજીપીએમમાંથી પર્સન્ટેજમાં કન્વર્ટ કરી શકો છો તો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો